સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 તેમજ મિલેટનું મહત્વ અને ઉપયોગિતાને લઈને શિબિર યોજાઈ. પ્રાંતિજ ઉમાધામ ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી જિલ્લા પંચાયત સાબરકાંઠા દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023 તેમજ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન ન્યુટ્રી સિરિયલ યોજના અંતર્ગત કૃષિ સંમેલન કૃષિ માર્ગદર્શન શિબિર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મિલેટ્સ કૃષિ ક્ષેત્રે ઉપયોગી માહિતગાર સ્ટોર ઊભા કરવામાં આવ્યા હતા. તો મિલેટ્સનું મહત્વ અને તેની ઉપયોગિતા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. તો સાથે સાથે કૃષિ ક્ષેત્રે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને બાજરી, કોદરી, રાગી, ડાંગ, મુરૈયો વગેરે શરીર માટે કેટલું ઉપયોગી છે તે વિશે વિસ્તૃત માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે પૂર્વ મંત્રી પ્રાંતિજ તળોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, તાલુકા પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, ઉપપ્રમુખ ઉપેન્દ્રકુમાર મકવાણા, જિલ્લા સદસ્ય સેજલબેન પટેલ, અધિકારીઓ સહિત સ્ટાફ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. રાવલ જેડેશ્રી પ્રાંતિજ. આજે પ્રાંતિજ ખાતે વદરાડ ગામે મિલેટ્સ એટલે મિલેટ્સનો અર્થ બાજરી, જુવાર, બંટી, મુરૈયો આ તરફ વળવા માટે સરકારશ્રીએ આખું વર્ષ 2023 વર્ષ ઉજવવાનો નિર્ણય કર્યો છે. જુદા જુદા ભાગથી સરકાર ઉજવણી કરે છે, પબ્લિક સુધી વાત પહોંચે કે બાજરી તરફ જે વર્ગ લોકો એના માટે સરકારે એક આયોજન કર્યું છે. કારણ કે આજના દિવસની અંદર રોગચાળો ખૂબ વધી રહ્યો છે, લોકોને નાની મોટી બીમારી, ડાયાબિટીસ, કેન્સર હોય તો પબ્લિકને ખાસ મારી વિનંતી, મારા તમામ કાર્યકર્તાઓની વિનંતી કે બધા જ બાજરી તરફ વળીએ એ જપેરતા ભારત માતા કી જય, વંદે માતરમ. પ્રાંતિજ તાલુકાના આજે 2023 મિલેટ્સના આયોજિત કાર્યક્રમમાં અમારા ધારાસભ્યશ્રીએ જે આપણને કહ્યું એ પ્રમાણે પ્રાકૃતિક ખેતી તરફ લોકો વરે અને વધુ વધુ લોકો ખેડૂતો પ્રાકૃતિક ખેતી જોડાય અને આજે અત્યારે કેન્સર જે મહામારી જે ચાલી રહી છે દેશમાં એનો નાશ થાય અને લોકો સૌ પ્રાકૃતિક ખેતી તરફ વરે એવી જ મારી અભ્યર્થના છે.